નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં તો એક ઉત્સુકતા છે, પરંતુ હવે એ પ્રોસેસ શું છે અને આ સાથે સાથે કઈ રજીસ્ટ્રેશન લિંકથી કરી શકાશે, અલગ અલગ વસ્તુ જાણીશું રિસર્ચ વિથ રાધામાં. સૌપ્રથમ કઈ રીતે લેવાશે, તો કમ્પ્યુટર બેઝડ આ પરીક્ષા છે, કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ. હવે આ પરીક્ષા કઈ કઈ જગ્યા પર ભરતી છે, તો જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સાથે સાથે સિનિયર ક્લાર્ક અને બિન સચિવાલય ક્લાર્ક, આ તમામ જગ્યા પર ભરતીની પરીક્ષા લેવાશે. હવે કેટલી જગ્યા છે એના વિશે એકવાર સમજી લઈએ, તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાની કુલ ભરતીનો આંકડો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી વિવિધ 20 જેટલા કેડરમાં ભરતી કરાશે. અને સૌથી વધારે બે અલગ અલગ ગ્રુપ છે, ગ્રુપ એ અને ગ્રુપ બી, જેમાં ગ્રુપ બી માં 2390 જગ્યાની ભરતી કરાવવામાં આવશે, એટલે કે આ એક સારા સમાચાર કહી શકાય. ત્યારબાદ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ યાદી પણ બહાર પાડવામાં આવી છે, આ સાથે સાથે પરીક્ષા માટેની તૈયારીઓ પણ એ જ મહત્વતાથી કરવામાં આવી છે. હવે પરીક્ષા માટે કેટલી ફી છે, તો 4 થી 31 જાન્યુઆરી સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકાશે, એટલે કે આજથી લઈ અને 31 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓ પરીક્ષાના ફોર્મ ભરશે. પરંતુ સાથે સાથે બીજી કઈ કન્ડિશન છે, તો કન્ડિશનમાં બિન અનામત વર્ગ માટે ₹500 ફી છે અને અન્ય ઉમેદવારો માટે ફી છે ₹400. ત્યારબાદ સીબીઆરટી પદ્ધતિથી ગ્રુપ એ અને બી માટે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. આ સાથે પરીક્ષા આપનાર તમામની ફી પરત કરવામાં આવશે, પરંતુ તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી હતી, તેમણે જણાવ્યું કે જે તે વિદ્યાર્થી, જે તે ઉમેદવાર પરીક્ષા નથી આપવાના, તો તેમના ફી પરત નહીં કરવામાં આવે, માત્ર ઓનલાઈન જ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે. અલગ અલગ 3 થી 4 પોર્ટલ બનાવવામાં આવ્યા છે કે ઓનલાઈન તેઓ ફી સ્વીકારશે. તો આ પણ એક મહત્વની વાત છે. વય મર્યાદા વિશે જોઈ લઈએ, તો વય મર્યાદા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખથી ઉંમરની ગણતરી કરવામાં આવશે, એટલે કે 31 તારીખ છેલ્લી છે, ત્યારથી જે તે વ્યક્તિની ઉંમરની ગણતરી કરવામાં આવશે. હવે તેમાં પણ કેટેગરી છે, છેલ્લી તારીખ છે 31/1/2024. 31/1/2024 થી જે તે વ્યક્તિની ઉંમર શું છે એની ગણતરી કરવામાં આવશે એના આધારે, એટલે કે ઓછામાં ઓછી 24 અને ત્યારબાદ 35 થી વધુ જે તે વ્યક્તિની ઉંમર ન હોવી જોઈએ, એ વય મર્યાદા છે 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો, તો પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે, ફીસ પણ ઓનલાઈન છે, અલગ અલગ ફીસ 500 અને 400 રૂપિયા છે. હવે રજીસ્ટ્રેશન માટે આ ojas.gujarat.gov.in કે જેના પર તમે જઈ અને રજીસ્ટ્રેશન કરી શકો છો. ઓનલાઈન અરજી વખતે પ્રમાણપત્રો જોડવાના નથી, તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે સ્પષ્ટ, અને સાથે પ્રમાણપત્રોની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. જે લિંક આપવામાં આવી છે એ લિંકમાં તમામ વિગતો હશે. હવે સાથે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો, તો એમાં શૈક્ષણિક લાયકાત પણ ઉમેરવી અને ઉંમર એ જાતિ જેવા તમામ પ્રમાણપત્રો મૂકવા ખૂબ વધારે અનિવાર્ય છે, જે આપની ઓળખ બતાવે છે, અને ખોટી વિગતોને કારણે અરજી રદ પણ થઈ શકે છે. આ સાથે પરીક્ષાની વિગતો ઉમેદવારને SMS થી આપવામાં આવશે. પરીક્ષાને લઈને કોઈ પણ અપડેટ હોય તો વિદ્યાર્થી સુધી એ SMS પહોંચી જાય છે. આ સાથે જે અલગ અલગ વસ્તુ સબમિટ કરવાની છે એમાં મોબાઈલ નંબર પણ ફરજિયાત રાખવામાં આવ્યો છે, અને તમામ વસ્તુ એટલી ફરજિયાત છે જ્યારે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે. તો હાલ બસ આટલું જ. નમસ્કાર.